બનાસકાંઠાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં બનાસકાંઠાના દાંતના મોરડિયાળામાં ગ્રામજનોએ સ્વખર્ચે બનાવ્યો પુલ કે જ્યાં બાળકો શાળાએ જતા નદીમાં ફસાયા અને ત્યારબાદ પુલ બનાવ્યો ત્યારે બાળકો નદીમાંથી જીવના જોખમે પસાર થતા હતા, જ્યાં શાળાએ જવા જીવના જોખમે શાળાએ જવા માટે મજબૂર બન્યા હતા ત્યારે શાળાએ જવા જીવના જોખમે નદી પાર કરતા હતા બાળકો, ત્યારે બોરડિયાળાના ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવ્યો છે, જ્યાં તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા ખુદ જાતે જ આ પુલ બનાવવાની કામગીરી કરવામાં આવી છે કે જ્યાં તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી અને આમ છતાં પણ તંત્ર દ્વારા કોઈ વાત સાંભળવામાં ન આવી અને ના તો કોઈ કાર્યવાહી કરવામાં આવી, ત્યારે ખુદ જે ગ્રામજનો છે તેઓ ભેગા થઈ અને આ પુલ બનાવવાનો નિર્ણય કર્યો, જ્યાં દાંતાના બોરડિયાળામાં ગ્રામજનોએ સ્વખર્ચે પુલ બનાવ્યો છે। બાળકો શાળાએ જતા નદીમાં ફસાતા હતા અને જ્યાં વારંવાર આ પ્રકારના જે બનાવો જે થતા હતા ત્યારે બાળકો નદીમાંથી જીવના જોખમે પસાર થતા હતા, શાળાએ જવા જે જીવના જોખમે શાળાએ જવું પડતું હતું અને જ્યાં જોખમે નદી પાર કરતા હતા ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થઈ ખુદ ગ્રામજનો પોતાના ખર્ચે સ્વખર્ચે આ પુલ બનાવવામાં આવ્યો છે, જ્યાં તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી, તંત્ર દ્વારા રજૂઆત છતાં પણ કોઈ જ વાત સાંભળવામાં ન આવી અને જ્યાં આખરે કંટાળી અને જાતે જ ગ્રામજનોએ પુલ બનાવવાનો નિર્ણય કર્યો। ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના દ્રશ્યો કે જ્યાં ત્રણ નાળા ગોઠવી પથ્થરો મૂકી માટી નાખી અને સ્વખર્ચે ગ્રામજનો દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો છે કે જ્યાં પોતાના બાળકો જે છે તેઓ સ્કૂલે જતા હોય છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને, બાળકો પાણીના પ્રવાહમાં તણાય નહીં તે માટે તે સ્વખર્ચે પુલ બનાવવામાં આવ્યો છે।